નમસ્કાર મિત્રો, તમે અત્યારે દીક્ષા પોર્ટલ ઉપરથી અથવા તો દીક્ષા એપ્લિકેશન ઉપરથી તમે તાલીમ લઈ રહ્યા છો. ઘણા મિત્રોને પ્રશ્ન હશે કે તાલીમ પૂર્ણ થઈ ગઈ છે છતાં પણ સર્ટિફિકેટ આવવામાં વાર લાગે છે અથવા તો સર્ટિફિકેટ આવતું નથી. તો મિત્રો, આના માટે શું કરવું તેની જાણકારી માટે આ વિડીયો બનાવ્યો છે. તો મિત્રો, આપણે શું કરવાનું છે તે તમને સૌપ્રથમ કહી દઉં. તો મિત્રો, સૌપ્રથમ આપણે દીક્ષા એપને ઓપન કરવાની છે તમારા મોબાઈલ ડેટા ઓન કરીને. જેવી તમે દીક્ષા એપ ઓપન કરશો, એવું મિત્રો તમારે જવાનું છે તમારી પ્રોફાઇલમાં. દીક્ષા એપ ઓપન કરી અને તમારે જવાનું છે તમારી પ્રોફાઇલમાં. જો મિત્રો તમે પ્રોફાઇલ જોશો તો નીચે તમે જેટલા કોર્સમાં હાજરી આપી છે અથવા તો જેટલા કોર્સમાં તમે તાલીમ લઈ રહ્યા છો અથવા તો જેટલા કોર્સની તાલીમ પૂરી કરી છે તે તમામે તમામની તાલીમની વિગત અહીં લખેલી હશે અને બાજુમાં આઈ એટલે કે આંખ દોરેલી હશે અને તેની નીચે સર્ટિફિકેટ લખેલું છે. તેની ઉપર ક્લિક કરશો તો તમારું સર્ટિફિકેટ ડાઉનલોડ થઈ જશે. જેમ જેમ તાલીમ પૂર્ણ કરતા જશો તેમ તેમ મોડામાં મોડું 7 દિવસ અથવા તો દર બુધવારે, 7 થી 8 દિવસનો સમય લાગે છે, અથવા તો દર બુધવારે જે તાલીમ પૂર્ણ કરી છે તેની સામે સર્ટિફિકેટનું ઓપ્શન આવી જાય છે. છતાંય જો 7-8 દિવસ પછી તમારું જો સર્ટિફિકેટનું ઓપ્શન ના આવતું હોય તો મિત્રો તમારે શું કરવાનું છે તેની માહિતી આપી દઉં. તો મિત્રો, ઉપર તમને 3 આડા લીટા આપ્યા છે ડાબી બાજુ, તેને તમારે ક્લિક કરવાનું છે અને નીચે લખ્યું છે લોગ આઉટ. તો મિત્રો, તમે એને લોગ આઉટ કરી દો સૌ પ્રથમ. હવે મિત્રો, લોગ આઉટ થયા બાદ મિત્રો તમારે ફરીથી લોગ ઇન થવાનું છે. લોગ ઇન ક્યાં થશે મિત્રો એ પણ જોઈ લઈએ. તો નીચે તમને 5 અલગ અલગ મેનુ આપ્યા છે, લાઇબ્રેરી, કોર્સ, પછી QR કોડ સ્કેન કરવા માટેનું બ્લુ કલરનું બટન, ડાઉનલોડ્સ અને પ્રોફાઇલ. તો પ્રોફાઇલમાં જશો, જેવું પ્રોફાઇલને ટચ કરશો એટલે તરત જ નીચે લોગ ઇન કરો એવું ઓપ્શન આવશે, તેની પર તમારે ફરીથી ટચ થવાનું છે. ત્યારબાદ અહીં અલગ અલગ રીતે આપણે જે રીતે દીક્ષા એપમાં લોગ ઇન થતા હતા તમારું ઈમેલ ID અથવા તો મોબાઈલ નંબરથી પાસવર્ડ નાખીને અથવા તો ગૂગલ વિથ સાઇન વિથ ગૂગલ, તો હું અહીં ગૂગલમાં જઈને મારા ઈમેલ આઈડી ઉપરથી લોગ ઇન થઉં છું તો સાઇન વિથ ગૂગલ આપું છું. તમે જે રીતના લોગ ઇન થતા હતા તે જ રીતના લોગ ઇન થજો. હવે મિત્રો, તમે લોગ ઇન થશો એટલે તમારી એપ્લિકેશન રિફ્રેશ થઈ જશે. તો અત્યારે હું મારા ઈમેલ એકાઉન્ટથી લોગ ઇન થાઉં છું એટલે આપણે સૌ પ્રથમ લોગ આઉટ થઈ અને લોગ ઇન થયા, જેના કારણે આપણે કદાચ એપ્લિકેશનમાં અપડેશન માંગતું હોય તો તે અપડેશન પણ થઈ શકે અને પ્રમાણપત્ર લેવામાં કોઈ તકલીફ પડતી હોય તો તે પણ આપણે પૂર્ણ કરી શકીએ મિત્રો. એટલા માટે આપણે લોગ ઇન અને લોગ આઉટ એક વખત માટે થઈ જજો. ફરીથી લોગ ઇન થશો એટલે આ પ્રમાણેની પ્રક્રિયા થશે અને નીચે લખેલું પણ આવશે કે તમારું ફરીથી સ્વાગત છે. હા મિત્રો, પાછા તમે પ્રોફાઇલમાં છો, નીચે જઈને તમે જોઈ શકો છો કે સર્ટિફિકેટ ત્યાં આવી છે કે નહીં. છતાં પણ સર્ટિફિકેટ ના આવી હોય તો તમારે મિત્રો એપ્લિકેશનને અનઇન્સ્ટોલ કરી ફરીથી ઇન્સ્ટોલ કરી અને ફરીથી પ્રોફાઇલ સેટ કરી અને લોગ ઇન થવાનું છે. યાદ રાખજો, એપ્લિકેશન અનઇન્સ્ટોલ કરી અને ફરીથી ઇન્સ્ટોલ કરવાની છે. અને મિત્રો, એક વસ્તુ યાદ રાખજો, કદાચ તમે એપ્લિકેશન અપડેશન ના કરી હોય તો એપ્લિકેશનને અપડેટ પણ કરી દેજો. અને છતાં પણ તમારે જો આ રીતના પ્રમાણપત્ર ના આવતું હોય તો બીજો રસ્તો પણ છે જે હું તમને બતાવું છું. મિત્રો, તમારે જવાનું છે હવે કોઈ પણ વેબ બ્રાઉઝરમાં. હું અત્યારે ગૂગલ ક્રોમ ખોલી રહ્યો છું. તમે જેવું ગૂગલ ક્રોમ ખોલશો તો તેના સર્ચ બારમાં, સર્ચ મેનુમાં તમારે લખવાનું છે દીક્ષા. દીક્ષા .gov.in. યાદ રાખજો, આપણે એપ્લિકેશન ખોલવાની નથી, દીક્ષા પોર્ટલના હોમ પેજ ઉપર જવાનું છે. હું અત્યારે હોમ પેજ ઉપર જઈ રહ્યો છું, તમે જોઈ શકો છો. તો આ રીતના મિત્રો દીક્ષાનું હોમ પેજ ઓપન થશે. હવે મિત્રો, અહીં શું કરવાનું છે તે તમને કહી દઉં. જેવું આ હોમ પેજ ઓપન થાય એટલે તમારે અહીં નીચે તમને ઓરેન્જ રંગમાં અથવા તો બીજા કોઈ અન્ય કલરે આપ્યું છે એક્સપ્લોર દીક્ષા, તેની ઉપર તમારે ટચ કરવાનું છે.
હવે ટચ કરશો એટલે નીચે તમને ઓપ્શન આવશે કે તમારી દીક્ષા એપમાં આ લિંક ખોલવી છે કે બ્રાઉઝરમાં. તો અત્યારે હું બ્રાઉઝરમાં આ લિંક ઓપન કરી રહ્યો છું, આપણે બ્રાઉઝરમાં જઈને જ ઓપન કરવાની છે. હવે મિત્રો, જેવી તમે આ બ્રાઉઝરમાં લિંક ઓપન કરશો તો ઉપર આ રીતનું તમે લોગિન દીક્ષા એપમાં લોગિન થયેલા જશો એટલે આ રીતનું તમને એક પેજ ખુલશે. હવે જમણી બાજુએ નાના અક્ષરે તમે જો પ્રોફાઇલ સેટ કરી હોય, ફોટો સેટ કર્યો હોય, તમારો ફોટો હશે અથવા તો તમારા નામના પહેલા અક્ષરનો એક સિમ્બોલ બતાવશે જમણી બાજુએ ખૂણામાં. તમે જોઈ શકો છો અહીં ડી સેન્ટેના જેવું આપ્યું છે તેની બાજુમાં, તો ત્યાં ઉપર તમારે ટચ કરવાનું છે. જેવું ટચ કરશો એવું દીક્ષા એપમાં જે રીતના તમારી પ્રોફાઇલ ખુલતી હતી એવી પ્રોફાઇલ અહીં પણ ખુલશે. હવે અહીં મિત્રો તમને અલગ અલગ મેનુ આપ્યા છે, ડિજિટલ ટેક્સ્ટબુક, કોર્સ, ટીવી ક્લાસીસ, ઓલ, એની નીચે તમને આપી છે પ્રોફાઇલ. આપણે તે પ્રોફાઇલને ઓપન કરવાની છે. હવે મિત્રો અહીં જેવી પ્રોફાઇલ ઓપન કરશો એવી જે રીતના દીક્ષા એપમાં તમારી પ્રોફાઇલ બતાવતી હતી તેવી પ્રોફાઇલ તમને અહીં બતાવશે. તો મિત્રો તેમાં પણ તમારે નીચે જવાનું છે અને તમે અહીં જેટલા કોર્સ કમ્પ્લીટ કર્યા છે તેટલા કોર્સ તમને અહીં બતાવશે અથવા તો જેટલા કોર્સ ચાલુ હશે તેની માહિતી પણ આપશે અને જે જે કોર્સ તમે પૂર્ણ કર્યા હશે તેની માહિતી નીચે સર્ટિફિકેટ આવી ગયું હશે તો ડાઉનલોડ સર્ટિફિકેટ એવું ઓપ્શન પણ આવે છે તમે જોઈ શકો છો. તો મિત્રો તમે અહીંથી પણ સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકો છો. મિત્રો ધીરે ધીરે એપ્લિકેશનમાં અપડેશન આવતું જાય છે અને તમારું પ્રમાણપત્ર આ બે રીતે તમે મેળવી શકો છો, એક તો દીક્ષા એપની મદદથી અને બીજી રીત બતાવી મેં ગૂગલ પોર્ટલની મદદથી. તો આ રીતે તમે તમારું સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકો છો અને યાદ રાખજો સર્ટિફિકેટ ડાઉનલોડ કર્યા બાદ મિત્રો તમારે એ સર્ટિફિકેટને વેરિફિકેશન પણ કરવાનું છે, વેરીફાઈ પણ કરવાનું છે. એ વેરીફાઈ માટે મેં અલગથી એક વિડીયો બનાવીને રાખ્યો છે જે હું અહીં નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મોકલી આપું છું અથવા તો લખી નાખું છું જેથી કરીને તમારું સર્ટિફિકેટ ડાઉનલોડ થાય તો તમે તરત જ તેને વેરીફાઈ કરી લેજો જેથી તમે તમારું સર્ટિ વેરીફાઈ થઈ જાય, પ્રમાણભૂત થઈ જાય. તો મિત્રો આ રીતનું આપણે આ દીક્ષા એપ ઉપર જઈ અથવા તો દીક્ષા પોર્ટલ ઉપર જઈ અને પ્રમાણપત્ર ડાઉનલોડ કરવાનું થાય છે. થોડો સમય લાગશે, અઠવાડિયું અથવા તો દર બુધવાર એટલા સમયની અંદર તમારું પ્રમાણપત્ર આવી જાય છે. અઠવાડિયાથી 10 દિવસની અંદર તમારું પ્રમાણપત્ર આવી જાય છે એટલે ઉતાવળ કર્યા વગર દીક્ષા એપને ખોલતા રહેવાનું અથવા તો ગૂગલ પોર્ટલ ઉપર જઈને પણ તમે તમારી પ્રમાણપત્ર આવી છે કે નહીં તેની ચકાસણી કરતા રહેવાનું છે. અને કદાચ તમે તાલીમ પૂર્ણ કરી હશે તો તમને ટેક્સ્ટ મેસેજ પણ આવી ગયો હશે અથવા તો તમારા તમે જે ઈમેલ એકાઉન્ટ આપ્યું હતું તે ઈમેલ એકાઉન્ટ ઉપર પણ તમને તેનો મેસેજ આવી ગયો હશે. તો આ રીતના આપણને સર્ટિફિકેટ મળ્યું છે કે નહીં તેની જાણકારી પણ મળી શકે છે. તો આ રીતે મિત્રો તમે સરસ મજાની તમારું સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકો છો. તો મિત્રો તમને આ વિડીયો ગમે હોય તો પ્લીઝ મિત્રો શેર, લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં જેથી કરીને આવી કોઈ નવો માહિતીસભર વિડીયો બનાવું તો તમારા સુધી પહોંચી શકું. આભાર.